નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે કાશ્મીર ફાઇલની વાત કરીશું. આખે આખી આ ફાઇલ કેવી રીતે બદલાઈ ગઈ એની વાત કરીશું. જ્યાં લોહીથી ખરડાયેલા પાના હતા ત્યાં આજે વિકાસના ફૂલો ખીલ્યા છે. પીએમ મોદી આજે શ્રીનગર પહોંચ્યા એટલે જ અમે આજે આ ફાઇલ ખોલી રહ્યા છીએ. અમે તમને જણાવીશું કે કાશ્મીરને ફરી સ્વર્ગ બનાવવાની પીએમ મોદીની ગેરંટી કેટલી ફળી છે. પાકિસ્તાનના નિષ્ણાતો જ પાકિસ્તાનની સરકારને કાશ્મીર ભૂલી જવાની સલાહ આપી રહ્યા છે એની પણ અમે વાત કરીશું. જમ્મુ કાશ્મીર આજે બદલાયું છે. એક દશક પહેલાં પથ્થરમારો, આતંકવાદી હુમલા, ગોળીબાર અને કર્ફ્યુના દ્રશ્યો ખૂબ સામાન્ય હતા. ક્યારે કઈ દિશામાંથી ગોળી વાગી જાય કે ક્યારે બોમ્બ પર પગ મુકાઈ જાય એની કોઈ ગેરંટી નહોતી. અહીં ડગલે ને પગલે મોતનું સામ્રાજ્ય હતું, ચારેકોર આતંક જ હતો. પીએમ મોદીના રાજમાં ધીરે ધીરે પરિવર્તનની શરૂઆત થવા લાગી. ચારેકોર વિનાશના બદલે વિકાસના માર્ગ પર કાશ્મીર આગળ વધવા લાગ્યું છે. આ ફરકના લીધે કાશ્મીરી લોકોના દિલો પણ બદલાયા છે. તેઓ પણ પીએમ મોદીના ફેન બની ગયા છે. પીએમ મોદી આજે જ્યારે શ્રીનગરમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કાશ્મીરીઓ તેમને આવકારવા અને તેમને સાંભળવા માટે પહોંચી ગયા હતા. પીએમ મોદી વિકસિત ભારત જમ્મુ કાશ્મીર પ્રોગ્રામ માટે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરની સાથે વિકાસ જેવા શબ્દો જોડાઈ રહ્યા છે એ મોટી સિદ્ધિ છે. અહીં પીએમ મોદીએ વિકાસ યોજનાઓના લાભાર્થીઓની સાથે વાતચીત કરી. કાશ્મીરીઓ પીએમ મોદીનો વિડીયો લઈ રહ્યા હતા. આ પ્રેમને પીએમ મોદીએ ભેટ પણ આપી. તેમણે 6400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ જમ્મુ કાશ્મીરને આપી. સરકારી નોકરીઓમાં ભરતી માટે પસંદ થનારા 1000 યુવાનોને એપોઇન્ટમેન્ટ લેટર્સ પણ આપ્યા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ શું કહ્યું એ તમે સાંભળો. આપકા પ્યાર, આપ કિતની બડી તાદાદ મેં આના, લાખો લોકો કા જુડના, આપકે ઇસ પ્યાર સે મેં જીતના ખુશ હું, ઉતના હી કૃતજ્ઞ ભી હું. મોદી, પ્યાર કે ઇસ કર્જ કો ચુકાને મેં કોઈ કોર કસર નહીં છોડેગા. और मैं 2014 के बाद जब भी आया मैंने यही कहा, मैं ये मेहनत आपका दिल जीतने के लिए कर रहा हूं. પીએમ મોદીએ કહ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરના લોકોના દિલ જીતવા માટે મહેનત કરી રહ્યા છે. શ્રીનગરના સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોતા જણાય છે કે પીએમ મોદીને તેમની મહેનતમાં સફળતા મળી છે. પીએમ મોદી અહીં એક એક્ઝિબિશનમાં પણ ગયા હતા જ્યાં તેઓ સ્થાનિક વેપારીઓને મળ્યા, તેમની પ્રોડક્ટ્સ વિશે જાણકારી મેળવી અને તેમની સાથે વાતચીત પણ કરી. કાશ્મીરે પીએમ મોદીને ભવ્ય આવકાર આપ્યો છે. આતંકના ઓથાર હેઠળ રહેનારા કાશ્મીરમાં આવા દ્રશ્યો ખરેખર દુર્લભ છે. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો. અહીં પીએમ મોદી દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ 2024 પહેલની પણ શરૂઆત કરી, જેનો હેતુ દેશમાં પ્રવાસનના પ્રોત્સાહનનો છે. આ વાત જમ્મુ કાશ્મીર માટે મહત્ત્વની છે કેમ કે અહીં પ્રવાસન જ મુખ્ય ઉદ્યોગ છે. એ સિવાય પીએમ મોદીએ ખેડૂતોની તાલીમ માટે પણ પ્રોગ્રામની શરૂઆત કરાવી. ટૂંકમાં કહીએ તો જમ્મુ કાશ્મીરના લોકોનું જીવનસ્તર સુધારવા માટે પીએમ મોદી અનેક યોજનાઓ લાવ્યા. શ્રીનગરમાં એટલે પીએમ મોદી માટે આજે લાલ જાજમ બિછાવવામાં આવી. તેમની સુરક્ષા માટે સિક્યુરિટી ફોર્સીસના અનેક જવાનો ખડે પગે રહ્યા. ડ્રોન્સ અને સીસીટીવી કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. કાર્યક્રમના સ્થળના 2 કિલોમીટરના વિસ્તારમાં સુરક્ષા દળોના જવાનોએ સતત પેટ્રોલિંગ પણ કર્યું. સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી માટે આટલી સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે. હવે અમે પીએમ મોદીની શ્રીનગરની આ પહેલાંની મુલાકાતની વાત કરીશું. વાત 1992ના 26 જાન્યુઆરીની છે. એ સમયે આતંકવાદ ચરમસીમાએ હતો. એવા સમયે
નરેન્દ્ર મોદીએ બુલેટ પ્રૂફ જેકેટની પહેર્યા વિના શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો હતો. એ સમયે આતંકવાદીઓએ પોસ્ટર્સ મૂક્યા હતા. આ પોસ્ટર્સમાં ધમકી આપવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે દેખતે હૈ કિસને માં કા દૂધ પિયા હૈ જો લાલ ચોક પર આકે તિરંગા ફહેરાવાય. આતંકવાદીઓએ જાહેર કર્યું હતું કે જો કોઈ લાલ ચોક આવશે અને રાષ્ટ્રધ્વજ ફરકાવશે તો તેઓ પાછા જીવતા જઈ નહીં શકે. જમ્મુ કાશ્મીરના અલગાવવાદીઓએ પણ આતંકવાદીઓને સાથ આપ્યો. બીજેપીમાંથી બે જ જણે આ પડકાર ઝીલ્યો હતો. તેમણે કન્યાકુમારીથી તેમની યાત્રાની શરૂઆત કરી હતી અને 1992ની 26મી જાન્યુઆરીની સવારે તેઓ જમ્મુ પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટરમાં શ્રીનગર પહોંચ્યા, જ્યાં આ બે નેતાઓએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રગીત પણ ગાયું હતું. એ સમયે આતંકવાદીઓએ 5 બોમ્બ ફેંક્યા હતા. એ સમયે આ બંને લીડર્સ ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન એક પણ ઇંચ હલ્યા નહોતા. ધ્વજવંદન કર્યા બાદ તેઓ પોતાની કારમાં બેઠા, હેલિકોપ્ટરમાં ગયા અને પાછા ફર્યા. આ બે લીડર્સ હતા મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આ બે નેતાઓની પાસે ન તો સિક્યોરિટી હતી, ન બુલેટ પ્રૂફ જેકેટ, માત્ર ને માત્ર સાહસ અને રાષ્ટ્રભાવના હતી. આ જ સાહસનું પરિણામ છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થઈ છે. કલમ 370 નાબૂદ થયા બાદ પહેલી વખત પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીનગરની મુલાકાત લીધી. કલમ 370ને નાબૂદ કરવી એ હંમેશાથી બીજેપીના એજન્ડામાં રહ્યું હતું. પીએમ મોદીના રાજ પહેલાં પણ બીજેપી સત્તામાં આવી હતી. જો કે એ સમય ગઠબંધનની મજબૂરીને કારણે આ કલમ નાબૂદ કરવી શક્ય નહોતી બની. જો કે બીજેપીને સંપૂર્ણ બહુમતી મળતાં જ આ કલમને નાબૂદ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના સંબંધમાં મોદી સરકાર બે ઠરાવ લાવી હતી, કલમ 370 અને કલમ 35 એને નાબૂદ કરવા માટે આ ઠરાવ લાવવામાં આવ્યા હતા. આ બંને કલમને નાબૂદ કરવાના પ્રયાસો થયા ત્યારે કાશ્મીરના નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી કહેતા હતા કે કલમ 370ને હાથ પણ લગાડ્યો તો લોહીની નદીઓ વહેશે. હકીકત એનાથી વિરુદ્ધ છે. કાશ્મીરમાં ધીરે ધીરે શાંતિ સ્થપાઈ રહી છે. આ બંને નેતાઓ હજી પણ કાશ્મીરના લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે, પરંતુ કાશ્મીરના લોકો સમજી ચૂક્યા છે કે હાથમાં પથ્થર નહીં પણ રોજગારી માટે સાધન જરૂરી છે, એટલે સ્થિતિ બદલાઈ રહી છે. કલમ 370 અને કલમ 35 એને નાબૂદ કરવાથી સ્થિતિ કેવી બદલાઈ એ પણ અમે તમને જણાવીશું. પહેલાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળતો હતો. હવે જમ્મુ કાશ્મીર ભારતના બીજા રાજ્યની જેમ જ સમાન છે. પહેલાં જમ્મુ કાશ્મીરના લોકોને કાશ્મીર અને ભારત એમ બંને નાગરિકતા મળતી હતી. હવે જમ્મુ કાશ્મીરના લોકોને માત્ર ભારતની જ નાગરિકતા મળે છે. પહેલાં રાજ્યની વિધાનસભાની મુદત 6 વર્ષની હતી, હવે વિધાનસભાની મુદત 5 વર્ષની છે. પહેલાં વિદેશી બાબતો, સંરક્ષણ અને નાણાપૂરતી જ કેન્દ્રની સત્તાઓ હતી. અત્યારે વહીવટીતંત્ર અને સ્થાનિક નિયંત્રણો માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. પહેલાં જમ્મુ કાશ્મીરમાં બીજા રાજ્યના લોકો કાયમી સ્થાયી ન થઈ શકે. અત્યારે કોઈપણ ભારતીય કાશ્મીરમાં સ્થાયી થઈ શકે છે. પહેલાં જમ્મુ કાશ્મીર સિવાયના રાજ્યોના લોકો અહીં અસ્થાયી સંપત્તિ ખરીદી શકતા નહોતા. અત્યારે કોઈપણ ભારતીય કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકે છે. આ પહેલાં બિન કાશ્મીરીની સાથે લગ્ન કરનારી કાશ્મીરી મહિલાઓને વારસાગત સંપત્તિનો અધિકાર નહોતો મળતો. અત્યારે બિન કાશ્મીરીની સાથે લગ્ન કરનારી કાશ્મીરી મહિલાઓને વારસાગત સંપત્તિનો અધિકાર મળ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી આ બંને કલમ નાબૂદ થયા બાદ કાશ્મીરની કાયાપલટ થવાની શરૂઆત થઈ હતી. આ કાયાપલટ કરવી એ સરળ નહોતું. સરકારે કેવા પડકારોનો સામનો કરવો પડ્યો એના વિશે વધુ વાત કરીશું. સમય છે એક બ્રેકનો અને બ્રેક બાદ આ જ મુદ્દે વધુ એનાલિસિસ કરીશું.